અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે અને જે રીતે બે દિવસની આગાહી કરવામાં આવી હતી, ગોતા સરખેજ વેજલપુરમાં વરસાદી છાંટા પડ્યા છે અને આજે સવારથી જે રીતે અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા, હાલમાં પણ વરસાદ પડી રહ્યો છે. બે દિવસમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આગાહી સાચી ઠરી છે. આજે અને આવતીકાલે વરસાદ પડી શકે છે તેવી બે દિવસની જે આગાહી હતી તે પ્રમાણે ગોતા સરખેજ વેજલપુરમાં હાલમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. બોપલ ઘુમા ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મૌલિક પાસેથી. મૌલિક, જે રીતે બે દિવસની આગાહી હતી તે સાચી ઠરી હોય તેવું લાગી રહ્યું છે અને હાલમાં અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે? બિલકુલ મિથુન, આપને જણાવીશ કે અત્યારે હાલ પશ્ચિમ વિસ્તાર છે તેમાં સમગ્ર વિસ્તારમાં ધોધમારથી અતિ ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક પૂર્વ વિસ્તારમાં આ પ્રમાણેનો વરસાદ નથી જોવા મળી રહ્યો. હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી અને આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રમાણે ધોધમાર વરસાદ જે છે તે અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે. અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રહલાદનગર વિસ્તારના છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સહિત જે એસજી હાઈવે ગોતા સહિતના જે અનેક વિસ્તારો છે તેમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જોવાનું એ છે કે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે ચોક્કસથી હવામાન વિભાગની આગાહી ક્યાંક ને ક્યાંક સાચી ઠરી હોય તે પ્રમાણે વૈષ્ણોદેવી વિસ્તાર છે, ગોતા વિસ્તાર છે, પ્રહલાદનગર વિસ્તાર છે, સરખેજ અને અન્ય જે વિસ્તારો છે સાણંદ સહિતના તે જગ્યાએ હાલ જે વરસાદ વસી રહ્યો છે. રાણીપ અને ચાંદખેડા વિસ્તારમાં પણ આ પ્રમાણેનો જ વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે સરકારે કૃત્રિમ વરસાદની પણ ક્યાંક ને ક્યાંક સંભાવના સેવી અને તે વરસાદ માટેની જે લોકોની ખેડૂતની માંગણી હતી હવે ક્યાંક ને ક્યાંક પૂરી થઈ હોય અને વાવણી લાયક જે વરસાદ છે તે અત્યારે હાલ વરસી રહ્યો તેવું ચોક્કસ લાગી રહ્યું છે. આભાર મૌલિક.